સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમ બિપરજોય વાવાઝોડાથી લોકો ઉપર ખતરો છે એવી રીતે જંગલમાં પણ 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય સિંહો સહિતના વન્ય પ્રાણીઓ ઉપર પણ ખતરો હોવાના કારણે આ સિંહોને દરિયાઈ ખાડી વિસ્તારમાં એમની વસાહત હોય તો ત્યાંથી થોડી ઊંચાઈવાળા સ્થળે અથવા તો દરિયાથી દૂર લઈ જવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. જાફરાબાદ, રાજુલા અને રોહિસાની ખાડી વિસ્તારમાં અને વેરાવળ, કોડીનાર, વેલણખાડી વિસ્તારમાં 100થી વધુ સિંહો, જેને દરિયાની નજીક ગણી શકાય એવા વિસ્તારોમાં વસે છે અને એમના આ વસવાટ ઉપર અત્યારે દરિયામાં સર્જાયેલા તોફાનથી ખતરો હોવાની ઘંટી વગાડવામાં આવી છે. આપણે અગાઉ જોયું કે વન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડા વખતે કેવી રીતે સિંહોને બચાવવામાં આવ્યા હતા. આ વખતે પણ વન વિભાગ સતર્ક છે અને ગીર નેશનલ પાર્કનો જે જંગલ વિસ્તાર છે ત્યાં અતિભારે વાવાઝોડું અને પવન ફૂંકાય કે વરસાદ વરસે તો સિંહોને તેનાથી બચાવવા અને અન્ય વન્ય પ્રાણીઓ પણ તેમાંથી કુદરતી પ્રકોપ સામે સંપૂર્ણપણે બચવું તો નામુમકિન છે, પરંતુ તેમના ઉપર જાનહાનીનો ખતરો ઓછો રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે વન વિભાગની જુદી જુદી ટીમોએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને 24 કલાક માટે આ ટીમો તૈનાત રહેવાની છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની ચર્ચા શરૂ થઈ છે ત્યારે આપણે મનુષ્યો તો હવામાન ખાતા ઉપર આધારિત હોઈએ છીએ, પરંતુ સિંહો અને સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ પોતાની 6th સેન્સ ઉપર આધારિત હોય છે. એમને હવામાનની અગાઉથી જ જાણ થઈ જતી હોય છે. સિંહો ચોમાસું આવવાનું થાય એટલે ઊંચાણવાળા વિસ્તારો તરફ સ્થળાંતર કરી લેતા હોય છે અને મોટાભાગે પાણીનો પ્રવાહ જે આવવાનો હોય એમનાથી એ વધુ ડુંગરાળ વિસ્તારો તરફ જાય છે. અને જ્યારે ચોમાસું આવે ત્યારે પણ મોટાભાગે ગીરના જંગલમાં સિંહો જે છે એ નદી કાંઠાના વિસ્તારોથી દૂર અને જ્યાં ચોમાસાના પાણીનો ભરાવો ન થતો હોય, વહેણ ન આવતા હોય એવી જગ્યાઓ તરફ જાય છે. પાણી પીવાના જે પોઈન્ટ હોય છે ત્યાં સિંહો અવારનવાર જોવા મળે છે, કારણ કે પાણી એમની જરૂરિયાત છે. પરંતુ સિંહો સારા તરવૈયા નથી, તદુપરાંત એમને પાણીથી બચવું નામુમકિન નથી. એ મોટાભાગે તરવાની આવશ્યકતા સર્જાય તો જરૂર તરી લે છે, પરંતુ સામાન્ય સંજોગોમાં એ કોઈ પણ પ્રાણી સાથે પણ પાણીમાં લડાઈ કરવાનું મુનાસિબ માનતા નથી, કારણ કે સિંહોને એવું લાગે છે કે પાણીમાં એ એમની શક્તિનો પૂરતો ઉપયોગ કરી શકે એમ નથી. કુદરતે સિંહોને ખૂબ જ તાકાત આપેલી છે, પરંતુ આ એક એમની નબળાઈ પણ ગણી શકાય. અને આ જ તો કુદરતનો ક્રમ છે, જેમ ચિતાને તેજ ગતિ આપી છે પરંતુ એના ઉપર એક બ્રેક પણ મૂકી છે કે એ લાંબો સમય સુધી આ સ્પીડને જાળવી શકતા નથી. એમનું મોઢું પણ નાનું આપ્યું છે જેથી કરીને એ મોટા પ્રાણીઓનો શિકાર કરી શકતા નથી. સિંહ પડછંદ પ્રાણી છે અને એ પોતાનાથી મોટા કદના પ્રાણીઓનો જ શિકાર કરે છે, પરંતુ કુદરતી રીતે એ પાણીનું પ્રાણી નથી. હવે જ્યારે બિપરજોય વાવાઝોડાની વાતો થઈ રહી છે ત્યારે આપણે આશા પણ રાખીએ અને પ્રાર્થના પણ કરીએ કે કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિઓ વખતે જંગલના રાજા અને સૌરાષ્ટ્રની શાન સમાન સિંહોને આવી આપત્તિમાં કોઈ નુકસાન ના થાય.